દહેગામ તાલુકાના પાલુંદ્રા ગામ પાસે આવેલી મેસો નદીના પુલ નીચે બિન અધિકૃત રીતે થયેલી રેતીની ચોરી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ મેસો નદીમાં રાત દિવસ બિન અધિકૃત રીતે રેત ચોરીનું પ્રમાણ વધી જવા પામ્યું છે અને કેટલાય લોકો આ મેસો નદીમાં કોઈ પરવાનગી લીધા સિવાય ખુલ્લેઆમ રેતી ચોરી કરતા જોવા મળી રહ્યા છે. તેમાં આજે દહેગામ તાલુકાના પાલુંદ્રા પાસે આવેલ મેસો નદીના પુલ નીચે ખુલ્લેઆમ રેતીની ચોરી થઈ રહી છે અને આ નદીમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ભર બપોરે રેતી ભરાતી દ્રષ્ટિગોચર થઈ રહી છે. આમ આ મેસો નદીમાં દરરોજ કેટલાય ટ્રેક્ટર ભરીને રેતીનું વેચાણ થઈ રહ્યું છે. તેમ છતાં તાલુકાના તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ તકેદારીના પગલાં ભરવામાં આવતા નથી અને 1000 થી 1200 રૂપિયાના ભાવે એક ટ્રેક્ટરની ટોલી રેતીનું વેચાણ ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ રેતીના વેચાણનો ધીકતો ધંધો થઈ જવા પામ્યો છે ત્યારે તાલુકાના કેટલાક જાગૃત નાગરિકો આ બાબતે સ્થાનિક અધિકારીને જાણ કરવા છતાં ભાઈ ચાણી ઉસકા ઘેર જેવા જવાબો આપી રહ્યા છે. તેથી લાગતા ઓળખતા અધિકારીઓના આવા જવાબથી જાગૃત નાગરિકો પણ નિરાશ થઈ જવા પામ્યા છે. તો પછી વાડ ચીબડા ગળતી હોય તો તેની ફરિયાદ કોને કરવી તે મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. અગરશ્રી ચૌહાણ, ZS TV, દહેગામ.